મીના એક ઝટપટ શીખ્યા ભણવાના ચટપટ ઉપાયો, હોય પહેલી જો ઉકેલ ભી મીના પાસે છે એની ચાવી. ભણો ભણાવો હોય ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ મીના કરી દે બધું ખુશહાલ. ભણો ભણાવો દાદા પીને અમ્મા ગાઓ ઘડી મળી દે, સરળ બનાવે સૌનું જીવન ચતુર ચપળ છે આપણી મીના. નમસ્તે, કેમ છો તમે બધા? મજામાં છો ને? કેમ ન હો ભાઈ, મીનાની વાર્તાઓ, ગીત અને રમત હોય છે જેટલા મજાના. તો ચાલો મળીએ મીનાને. શું કહ્યું? મીના ક્યાં છે? અરે ભાઈ, પેલી રહી મીના, રસોડામાં એની માને મદદ કરે છે. મીના દીકરી, જરા દાળનો વઘાર કરી નાખ, ત્યાં સુધીમાં હું રોટલી બનાવી લઉં છું. તારા બાપુ આવતા જશે. ભલે માં. મીના બાપુ, શાબાશ મારી દીકરી, શાબાશ. એમ કે તો મને કોઈ શાબાશી નહીં આપે. હું પણ તો રસોડામાં કામ કરું છું. અરે ના મીનાની માં, હું તો એને શાબાશી બીજા કોઈ કામ માટે આપું છું. બીજા કોઈ કામ માટે? આલે આટલા બધા રૂપિયા? હા મીનાની માં, પૂરા 1200 રૂપિયા છે અને આ બધું આપણી મીનાને લીધે. હું સમજી નહીં. અરે ભાઈ, મીનાએ આ વખતે આખા અઠવાડિયાનો હિસાબ કિતાબ તૈયાર કર્યો હતો. લાલા પણ ચોકી ગયો હતો. કહેતો હતો, મીનાના બાપુ, તમારી દીકરી તો બહુ જ સમજદાર છે. હે, બહુ સમજદાર છે, મીના સૌથી હોશિયાર છે. હા ભાઈ મીઠું, આલે આજ વાત પર આ લીલું લીલું મરચું ખા. બાપુ, આ ઢીંગલી? આ ઢીંગલી તારા માટે, અને આ શર્ટ રાજુ માટે. અરે રાજુ ક્યાં છે? સુઈ ગયો છે. ચાલો તમે હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. આવી ગયો દીકરા. જુઓ ને દાદી, મારી ઢીંગલી એકદમ નવવધુ જેવી લાગે છે. હા હા, જોઈ મેં. તું પણ તારા લગ્નમાં એકદમ આવી જ દેખાઈશ. એક બે વર્ષમાં કોઈ સારો મજાનો છોકરો જોઈને. મારે જેલમાં નથી જવું માં. જેલ જાય તારા દુશ્મન, એવું કેમ બોલે છે? માં, 18 વર્ષ પહેલા છોકરીના લગ્ન કરવા કાનૂની ગુનો છે. હા માં, અને 21 વર્ષ પહેલા છોકરાના લગ્ન કરવા પણ ગેરકાયદેસર છે. ભાઈ, અમારા જમાનામાં તો છોકરીના લગ્ન 10-12 વર્ષમાં જ કરી દેતા હતા. 14-15 વર્ષમાં તો એનો ખોડો પણ ભરાઈ જતો હતો. માં, કાચી ઉંમરમાં તો છોકરી પોતે બાળક હોય છે, બાળકને કઈ રીતે જન્મ આપી શકે? 18 વર્ષથી નાની છોકરીઓ ન તો શરીરથી લગ્નને લાયક હોય છે અને ન તો બુદ્ધિથી. વાત તો તારી સાચી છે વહુ. સારું ભાઈ, હું તો જાઉં છું સુવા. ઠીક છે માં. મીનાના બાપુ, ચાલો જમવાનું તૈયાર છે. હા ચાલો ચાલો. મજા આવી ગઈ, બહુ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે બાપુ. હા મીના. બાપુ, શું એ સાચું છે કે છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા કરવામાં આવે તો એના મા બાપને જેલ થઈ શકે છે? સાચું છે. અરે હા, મીનાની માં આજે ભોળો મળ્યો હતો. ભોળો? અચ્છા, પેલો ભોળો જેને થોડા વર્ષો પહેલા જેલની સજા થઈ હતી. એ તો લાલાએ ગમે તેવા કાગળો પર અંગૂઠો લગાવડાવીને બિચારાને અંદર કરાવી દીધો હતો. શું કહેતો હતો ભોળો? એની દીકરી ગુડ્ડીના લગ્નનું નિમંત્રણ આપતો હતો. અચ્છા, છોકરો આપણા ગામનો જ છે શું? બાજુના ગામનો જ છે કોઈ. છોકરો છે 20 વર્ષનો. બાપુ, એનો અર્થ ભોળા કાકાને ફરી જેલમાં જવું પડશે. કેમ? હજી હમણાં જ તો તમે દાદીને કહ્યું કે જો છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા કર્યા તો, અને ગુડ્ડીબેન તો હજી 15 વર્ષના પણ નથી. તને આ બધા વિશે કઈ રીતે ખબર છે મીના? ગુડ્ડી તારી જ શાળામાં ભણે છે શું? ના માં, ગુડ્ડીબેન તો આજ સુધી શાળાએ ગયા જ નથી. તો પછી? દીપુની બેન અને ગુડ્ડીબેન નો જન્મ એક જ દિવસે થયો હતો. દીપુએ જ આ વાત આખા વર્ગને કહી હતી. દીપુની બેન આવતા વર્ષે 15 વર્ષની થઈ જશે,
એ પ્રમાણે ગુડ્ડીબેનની ઉંમર પણ 15 થી ઓછી થઈ ને. તો પછી તો ભોળો મુસીબતમાં પડી શકે છે. ચાલો ભાઈ, હું તો જાઉં છું સુવા. આજે શાળામાં બહુ મજા આવી ને. અરે ગુડ્ડીબેન. અરે મીના, શાળાએથી આવી રહી છે? હા બેન. શાળામાં બહુ મજા આવે છે ને મીના, કેટલું બધું શીખવા પણ મળતું હશે. હા બેન. બેન એક વાત પૂછું? હા હા પૂછ ને મીના. તમે ભોળા કાકાને કેટલો પ્રેમ કરો છો? તે આવો સવાલ કેમ પૂછ્યો મીના? બેન, જો ભોળા કાકાને પાછા જેલમાં જવું પડ્યું તો? મીના, તું આવી વાતો કેમ કરે છે? હું સાચું કહું છું બેન. મને કાલે મારા બાપુએ બધું કહ્યું કે જો છોકરીના લગ્ન 18 અને છોકરાના લગ્ન 21 વર્ષ કરતા પહેલા કરવામાં આવે તો એમના માતા પિતાને જેલમાં જવું પડી શકે છે. ઓહો, જા જા, એવું પણ ક્યારે થઈ શકે કે? હા બેન, મેં શાળામાં મારા બેનને પણ પૂછ્યું, એમને પણ એ જ કહ્યું. સાચે બેન? બેન, ગુડ્ડી બેન. અરે, આ ગુડ્ડી તો ચૂપચાપ એના ઘર તરફ જવા લાગી અને અને મીના પણ એની પાછળ પાછળ જાય છે. ચાલો આપણે પણ જલ્દીથી જઈએ. આવી ગઈ ગુડ્ડી. બાપુ, હું આ લગ્ન નહીં કરું. શું? લગ્ન નહીં કરે? હા માં. બાપુ, હું નથી ઈચ્છતી કે તમારે ફરીથી જેલમાં જવું પડે. જેલ? આ શું કહે છે તું? ગુડ્ડી બેન સાચું કહે છે કાકા. મીના? હા કાકી, મારા બાપુ અને શાળાના બેને જણાવ્યું છે કે છોકરીના લગ્ન 18 અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા કરવામાં આવે તો એમના માતા પિતાને જેલમાં જવું પડી શકે છે. જેલ જવું પડી શકે છે? તમને ભારે પડી શકે છે. હે ભગવાન. બોળા, બોળા, આ તો રામલાલજી નો અવાજ છે. એ અહીંયા શું કરે છે? હા ભાઈ બોળા. અરે વિવાય, તમે આ બધું ઠીક તો છે ને? ભાઈ ઠીક તો બધું ત્યારે થશે જ્યારે તું મને 25,000 રૂપિયા આપીશ. 25,000? પણ વાત તો 15ની થઈ હતી. થઈ હતી, પણ હવે મને 25,000 જોઈએ છે, સાથે ઘરેણા અને 2 ગાય પણ, સમજો? ગુડ્ડીબેન, આ તો દહેજ છે. આ તો દહેજ છે. રામલાલ માણસ બહુ દહેજ છે. બહુ આખા બોલો પોપટ છે. આખા બોલો નહીં, સાચું તો કહે છે. શું ગમે તેમ બોલે છે? સાચી વાત કહું છું રામલાલ. જાઓ, મારે નથી કરવા મારી દીકરીના લગ્ન તારા જેવા લાલચી માણસના દીકરા સાથે. એમ ઉભો રે, હું હમણાં જ પોલીસમાં તારી રિપોર્ટ નોંધાવું છું. લગ્ન તોડે છે. જાઓ લખાવી દો રિપોર્ટ. તને પણ જેલમાં નાખી દેશે પોલીસ. 21 વર્ષ પહેલા છોકરાના લગ્ન કરવા પણ કાનૂની ગુનો છે, સમજો? તને તને આ વાતની કેવી રીતે ખબર? ન તું ન તારી ગુડ્ડી ભણેલી ગણેલી, છતાં પણ. મારી ગુડ્ડી નથી ભણી, પણ આપણી મીના તો ભણેલી ગણેલી છે. આપણી મીના તો ભણેલી ગણેલી છે. રામલાલને હકીકત દેખાડી છે. બોલ રામલાલ, બોલાવું પોલીસ ને? ના ના ભાઈ, ના ના. ભાગી ગયો લાલજી. મીના દીકરી, આજે તો તે અમારી આંખો ખોલી નાખી. હવે તો અમે અમારી ગુડ્ડીના લગ્ન એ 18 વર્ષની થઈ જશે પછી જ કરશું. એકદમ સાચું કહ્યું તમે બેન. ભોળાભાઈ, શારદાબેન, જરા ગુડ્ડી તરફ તો જુઓ. હજી તો એનું બાળપણ પણ નથી ગયું અને તમે અત્યારથી હજી એનું તન અને એનું મન બંને લગ્ન માટે તૈયાર નથી. હા બેન, અને એવું કરવું કાનૂની ગુનો છે. સાચું કહ્યું. અને હવે તો શાળાએ જવું અને ભણવું ગણવું દરેક બાળકનો અધિકાર પણ છે. અમને માફ કરી દો બેન, તમે અમારી આંખો ખોલી નાખી. આભાર મારો નહીં શારદાબેન, મીનાનો માનો. એણે જ મને કહ્યું કે ગુડ્ડી આટલી ચિંતામાં કેમ હતી. બહુ સમજદાર છે આપણી મીના. સમજદાર છે આપણી મીના. ચપટી વગાડતા શીખવે જેવું. ભાઈ વાહ, માની ગયા મીનાને. હવે જોઈએ કે આજે મીના અને મીટુ આપણને કયું ગીત સંભળાવવાના છે. સરળ બનાવે સૌનું જીવન, ચતુર ચપળ છે આપણી મીના. મીનાની દુનિયા. લાડકોડમાં ઉછરી છું હું તો, નાની કુમળી કડી છું હું તો. મને ડાળિયેથી હમણાં ના તોડો, મારો સંબંધ હમણાં ના જોડો. અરે વાહ મીઠુ, આ તો આપણી નવી કવિતા છે. ભાઈ વાહ, ગીત તો સરસ લખ્યું છે મીના અને મીઠુએ. હવે સાંભળીએ આજ ગીત સંગીત સાથે.
ગીત તો બહુ મજાનું હતું. ચાલો હવે જોઈએ મીનાના બેન આજે એમના વર્ગમાં કઈ રમત રમાડે છે. વાલા બાળકો, આજે આપણે રમશું કડીઓ જોડો કોયડો કેલો. પહેલી કડી, દરરોજ ઘટું વધુ છું. અનાજની કિંમત. અરે અરે, પહેલા આખો કોયડો તો સાંભળો. શરૂઆતથી પૂછું છું. પહેલી કડી, દરરોજ ઘટું વધુ છું. બીજી કડી, સાથે સાથે હું ચાલું છું. હું સમજી ગઈ બેન. શાબાશ સુમી, બોલ. મીનાનો ભાઈ રાજુ. હું સાચું કહું છું બેન, એ દરેક જગ્યાએ મારી સાથે ચાલે છે. અને રાજુ રોજ વધે ઘટે પણ છે. ત્રીજી કડી છે, આમ તો ડાબ છે ચહેરા પર, તોય સુંદર દેખાઉં છું. ફરીથી કહું છું, દરરોજ ઘટું વધુ છું, સાથે સાથે હું ચાલું છું. આમ તો ડાબ છે ચહેરા પર, તોય સુંદર દેખાઉં છું. હું કહું બેન. હા હા મીના, બોલ. ચાંદો. એકદમ સાચો જવાબ. શાબાશ મીના. તો મજા આવી ને બાળકો? હા બેન, બહુ મજા આવી. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, તો નવા ગીત, નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. એ તમારી સલાહ હોય, તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી meenanidunyaspo@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીમા હોય, ભલે ઘડિયા ગણવાના ગમે તેવા હોય, અગ્ર સવાલ મીના કરી દે બધું ખુશહાલ.